સંગવી કેકેકે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરમાં 71મા પ્રજાસત્તાક દિવસની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી. 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સંગવી કેકેકે કોઠારી હાઈસ્કૂલના પટાંગણમાં અનેરા ઉત્સાહ સાથે ઉજવાયું, જેમાં પ્રથમ સભાના અધ્યક્ષ શ્રી બીડી પટેલ સાહેબશ્રીની વરણી કરી આમંત્રિત મહેમાનો તેમજ ટ્રસ્ટીના પદાધિકારીઓ તથા ગ્રામજનો પધારેલા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ અને સ્કાઉટ વીરોના આહલાદક અને જોશભેર પરેડ દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. અધ્યક્ષશ્રી દ્વારા બરાબર 9 કલાકે શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં નૃત્ય, ગરબો, સમૂહગીત, લોકગીત, ડાન્સ જેવા એકતામાં વિવિધતા દર્શાવતા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગ્રામજનો મંત્રમુગ્ધ બન્યા. લોકગીત ઊંચા ટીંબે માડી મારી સાસરું અને મેરા કરમા તું મેરા ધર્મા તું દેશભક્તિ ગીત દ્વારા જાહેર જનતાએ તેમને તારીઓના ગડગડાટ તેમજ ઇનામો દ્વારા વધાવી લીધા હતા. તેમજ આજના 71મા પ્રજાસત્તાક દિને નવયુગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુર દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન માટે ગૂગલ ફોર્મનું વિધિવત અનાવરણ કરીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં અલગ અલગ વિગતો ભરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની માતૃસૃષ્ટા અને આવનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે આ એક સુંદર પ્રયાસ થવો જોઈએ. ત્યારે ઉપસ્થિત જન્મેદનીએ ગૂગલ ફોર્મને હૃદયપૂર્વક વધાવી લીધો. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ દોડ કલા મહોત્સવમાં તાલુકા તથા જિલ્લામાં પ્રથમ રહેલ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમજ બોર્ડની જાહેર પરીક્ષામાં શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સભાના અધ્યક્ષ તેમજ ટ્રસ્ટના સભ્યશ્રી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સ્કાઉટના વિવિધ મનમોહક હૃદય દ્રાવક એનર્જેટિક અને રૂવાટા ખડા કરી દે તેવા હૃદયસ્પર્શી તેમજ ઊંડી અભિરુચિઓ અને સુસુપ્ત શક્તિઓને લોકો સમક્ષ ખુલ્લી મૂકી પોતાનામાં રહેલી સાક્ષી શક્તિઓનો પરિચય આપી વિવિધ કર્તવ્યો બતાવી પોતાનામાં રહેલ કલા અને કર્તવ્યના દર્શન કરાવ્યા. આમ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવા બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી તથા સભાના અધ્યક્ષશ્રી આચાર્યશ્રી તેમજ મંડળના પદાધિકારીઓ, ગ્રામજનો, તમામે શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૈયદ સોહબ, જેડેશ ટીવી, હિંમતનગર. 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અત્રે શાળાના પટાંગણમાં જુદા જુદા કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર અને ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ ખૂબ સુંદર રીતે આ 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે. જુદા જુદા કાર્યક્રમો આયોજન કરવા પાછળ વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવાની અને ગામના જ વિદ્યાર્થીઓ હોવાથી ગામના વાલીઓ હાજર હોવાથી વિદ્યાર્થીઓમાં શું પ્રતિભા રહેલી છે, તેમનામાં શું ટેલેન્ટ છે એ જાણી શકે અને અમારું ટ્રસ્ટી મંડળ આ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને કેળવીને સતત એમને ઉચ્ચ સ્થાને પહોંચાડવાનું કામ કરે છે. અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ ચાહે મેદાની પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે પછી પ્રયોગ વિજ્ઞાનના પ્રયોગ હોય, એમાં છેક રાજ્ય લેવલ સુધી ઝળક્યા છે અને આજે આપણે એમને સર્ટિફિકેટ અને તે અંગેનું ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કર્યો છે. ખૂબ જ સુંદર રીતે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં આપણે શું કરવા જઈ રહ્યા છે તેનું પણ વિગતે આચાર્યશ્રીએ એને જાણ કરી છે અને અમે એના એવું આયોજન કરવા માગીએ છીએ કે આપણી શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત લેવલ સુધી શૈક્ષણિક કારકિર્દી સાથે જુદી જુદી કારકિર્દીઓ ઝબકી ઉઠે અને શાળાનું ગૌરવ જાળવી રાખે એવું આપણે આયોજન કરવા માંગીએ છીએ. નવયુગ કેળવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય
આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશભક્તિની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZS TV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.